લાખણી તાલુકાના કમોડા ગામે કોઈપણ સરકારી મંજૂરી વગર શિક્ષિત બેરોજગાર સમિતિ દ્વારા શિક્ષિત બેરોજગાર યુવાનોને ભેગા કરી મિટિંગ કરવામાં આવતા આગથાળા પોલીસે દિનેશભાઈ બામણિયા સહિત 9 યુવાનોની અટકાયત કરી છે. છેલ્લા કેટલાક સમયથી સરકારી નોકરીમાં ભરતી ન પડતા શિક્ષિત બેરોજગારોમાં સરકાર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે અને યુવાનોના આ રોષમાં રાજકીય લાભ ખટવા માટે રાજકીય પક્ષો બેરોજગાર યુવાનોને હથિયાર બનાવીને આંદોલનની તૈયારી કરવામાં આવી રહી છે. ત્યારે આજે આવા બેરોજગાર યુવકોને એકઠા કરીને મિટિંગ કરી રહેલા પાટીદાર નેતા દિનેશ બામણિયાની આગથાળા પોલીસે અટકાયત કરી છે. દિનેશ બામણિયા સાથે પોલીસે અન્ય 9 કાર્યકરોની પણ અટકાયત કરી હોવાનું સામે આવ્યું છે. મોડી સાંજે પોલીસે તમામ લોકોને મુક્ત કર્યા હતા. મુક્ત થયા બાદ દિનેશ બામણિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આવતીકાલે બેરોજગાર યુવાનો માટેના આંદોલનની જાહેરાત કરવામાં આવશે. રાસ ગરબા લેવાની પરમિશન નથી આપી શકતી અને એને ધરપકડ પણ કરી શકતી. આજે વિદ્યાર્થીઓના પ્રશ્ન લઈને પોલીસ કામગીરી કરી છે. આજે અમને ભારતીય જનતા પાર્ટીની પોલીસ હોય એવું લાગી રહ્યું છે. અમે ભારતની જન પોલીસને એટલે કે ભારતની રક્ષા માટે જે કાયદો વ્યવસ્થા જાળવવાની પોલીસ કામગીરી કરી છે એને અમે આજે પણ સેલ્યુટ કરીએ છીએ. પણ ભારતીય જનતા પાર્ટીની પોલીસને અમે આજે પણ વિનંતી કરીએ છીએ કે સત્તા અને સરકારો બદલતી હોય છે, વિદ્યાર્થીઓ સાથે અન્યાય ન કરો. વિદ્યાર્થીઓ ગુજરાતનું ભવિષ્ય છે. ભવિષ્યમાં આપણે આના માટે શું કાર્ય? અમારા કાર્યક્રમો યથાવત છે, ધરપકડ થશે, આ બધા એક આંદોલનના ભાગ હોય છે. અમારા કાર્યક્રમો જે છે તે ઓફિશિયલી 31 તારીખે જાહેરાત કરવામાં આવશે.